વધતા કોરોનાના કેસોને અટકાવવા નવસારી વિજલપુર નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવેલા સ્વૈચ્છિક સંપૂર્ણ લોકડાઉનને આજે મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. સવારથી શહેરના બજારોમાં દુકાનદારો દુકાન ખોલવી કે નહીં એની અવઢવમાં જણાયા હતા, જ્યારે 30% દુકાનદારોએ લોકડાઉનને ભૂલીને પોતાની દુકાનો ચાલુ રાખી હતી. જોકે શહેરમાં મોટાભાગની દુકાનો બંધ રહેતા આજે લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જોકે આવતીકાલે રવિવારે શહેરમાં સ્વૈચ્છિક લોકડાઉન સફળ રહે એવી સંભાવના વર્તાઈ રહી છે. સાથે જ શહેરમાં આજથી રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ લાગશે, જેથી શનિ રવિના સ્વૈચ્છિક લોકડાઉન અને કરફ્યુથી લોકો જાહેરમાં ફરતા ઓછા થાય અને કોરોનાની ચેનને તોડવામાં સફળતા મળશે એવી આશા આગેવાનો સેવી રહ્યા છે. નવસારીમાં વકરી રહેલા કોરોનાની ચેનને તોડવા માટે નવસારી વિજલપોર નગરપાલિકા અને જે ચેમ્બર ઓફ કોમર્સ છે એના વેપારી મંડળો દ્વારા શહેરમાં શનિ રવિમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરવામાં આવી હતી. સાથે જ નાઇટ કરફ્યુનો પણ આજથી અમલવારી શરૂ કરવામાં આવશે. જોકે હાલમાં આપણે નવસારીના જે મુખ્ય બજાર જે પાલિકા પાસેનો જે એરિયા છે ત્યાં આગળ છે અને ત્યાં આગળ આપણને આંશિક લોકડાઉન, જે સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉનની વાત હતી એમાં આંશિક બંધ જોવા મળી રહ્યું છે. વેપારીઓ કન્ફ્યુઝનમાં છે, દુકાન ખોલીએ કે ન ખોલીએ, અને ઘણા વેપારીઓએ દુકાન ખોલી પણ દીધી છે. મહત્ત્વની વાત એ છે કે કોરોનાએ લોકોની આર્થિક કમર જે છે એ તોડી નાખી છે અને જે ધંધા વેપાર છે એમાં વેપારીઓએ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. હવે જ્યારે ફરી લોકડાઉન જોવાવે તો વેપારીઓની સ્થિતિ કફોડી બની શકે છે, જેના કારણે પણ વેપારીઓ જે લોકડાઉનની વાત છે, કોરોનાને રોકવાની વાત છે, એમાં પણ રિસ્ક લઈને દુકાનો ખોલવા માટે મજબૂર છે. ત્યારે આજની જે સ્થિતિ છે, જે શનિ અને રવિનું જે લોકડાઉન છે એમાં આંશિક બંધ દેખાઈ રહ્યું છે. જો કે આગામી સમયમાં શું સ્થિતિ રહે એ જોવું રહ્યું. ધવલ પારેખ, ETV ભારત, નવસારી. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ETV ભારત એપ.